નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તક આધારિત ધોરણ છ થી દસ ના પાઠ્યપુસ્તક આધારિત તેમાં પાઠ્યપુસ્તકમાંથી જે પણ ક્વેશ્ચન નીકળે છે ઇતિહાસના આપણે અલગ અલગ સબ્જેક્ટની સિરીઝ ચાલુ કરીએ છીએ તેમાં અત્યારે ઇતિહાસની સિરીઝ ચાલુ છે તો ઇતિહાસનો આપણે આ ચોથો વિડીયો જોવાના છીએ ત્રણ વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં છે તમારે જો જોવાના બાકી હોય તો તમે જોઈ શકો છો આ ત્રણ વિડીયો આ ત્રણ વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે તો ત્યાં ક્લિક કરીને ડાયરેક્ટ તમે આ વિડીયો જોઈ શકો છો તો આ વિડીયો પૂરો થાય એટલે તમે તરત તે વિડીયો જરૂરથી જોઈ લેજો મિત્રો ક્યાંક ને ક્યાંક તમને આ માં ફાયદો થશે તો આ વિડીયોને જોવું ચૂકતા નહીં અને આ વિડીયો પૂરો થાય એટલે તરત જ તે વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી મિત્રો જો તમને આ વિડીયો અને આપણો આ જે કામ જો તમને પસંદ આવે તો અમને આ વિડીયોમાં બસ ખાલી લાઇક અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી અમને પણ મોટિવેશન મળે વધારે આવા સારા એવા વિડીયો બનાવવાનું તો સબસ્ક્રાઈબ કરીને જે બે લાયકન હોય છે તેને ખાસ ઓન કરી દેજો અને બે લાયકન ઓન કરશો એટલે જ્યારે પણ આ સિરીઝનો નવો વિડીયો આપણી ચેનલમાં આવશે એટલે તમને તેનું નોટિફિકેશન મળતું રહેશે અને મિત્રો ખાસ યુટ્યુબ ચેનલ આપણી જે છે નોલેજ સાથે તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે આમાં આપણે જેટલા વ્યૂ આવે છે તે વ્યૂના પચાસ ટકા વિદ્યાર્થીઓ જે એવા છે જે આપણા વિડીયો તો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો મિત્રો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમને મોટિવેશન મળે અને તેથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને પછી વિડીયો જોવો ત્યારે પણ આપણી ચેનલમાં નવું અપડેટ આવે તો તેનું નોટિફિકેશન તમને તરત જ મળી રહેશે અને હા મિત્રો જો તમારે તમારે તમારા વિષયનું કોઈ પણ ન હોય આપણે વિડીયો જે મી તમને ઇન્ટરેસ્ટ ન હોય

ચંદ્રગુપ્ત બીજાના દરબારના રત્નો હતા મહાકવિ કાલિદાસ પછીનો પ્રશ્ન જોઈએ કે અમરકોશના રચયિતા કોણ છે આવો ક્વેશ્ચન પૂછાય કે જે બુક હોય છે જે પુસ્તક હોય છે તેના રચયિતાનું નામ પૂછાય તો અમરકોશના રચયિતા કોણ છે તો તેમનું નામ આવશે અમરસિંહ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ એટલે કયો યુગ તો કે સંસ્કૃત સાહિત્યના સુવર્ણ યુગ તરીકે કયા યુગને ઓળખવામાં આવે છે હવે મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર આપતા પહેલા આપણે કાલે જે આપણે ભાગ્ય નંબર ત્રણ એટલે કે ત્રીજા વિડીયોમાં આપણે જોયું હતું જેની અંદર એક ક્વેશ્ચન હતો જો તમે તે વિડીયો જોઈશે તો આ ક્વેશ્ચનનો આન્સર તમને ડેફિનેટલી આવડશે જે ક્વેશ્ચન પૂછો છું અત્યારે અને તેનો જવાબ હું અત્યારે નથી દેવાનો તમારે એ પાછળનો વિડીયો અથવા જોઈ લેવાનો જો જોઈ લીધેલો હોય તો તમારે નીચે એ જે જવાબ જે છે તેની કમેન્ટ કરવાની છે બરોબર તો ક્વેશ્ચન એવો હતો કાલના વિડીયોમાં કે ભારતના ભારતના સુવર્ણ યુગ તરીકે કયા યુગને ઓળખવામાં આવે છે જો તમને ક્વેશ્ચન આવડતો ક્વેશ્ચનનો આન્સર આવડતો હોય તો કમેન્ટ સેક્શન જણાવી કમેન્ટમાં તમે લખી શકો છો અને જો તમે કાલનો વિડીયો જોયો હશે તો તમને ડેફિનેટલી આવડતો જ હશે અને જો ન જોયો હોય અને ક્વેશ્ચનનો આન્સર ન આવડતો હોય તો તમે કાલનો વિડીયો જરૂરથી જોઈ લેજો જેની અંદર આપણે આ આ પ્રકારનો ક્વેશ્ચન હતો બરોબર કે ભારતના સુવર્ણ યુગ તરીકે કયા યુગને ઓળખવામાં આવે છે ત્યાર પછી આજનો પ્રશ્ન જોઈએ તો આજનો પ્રશ્ન શું છે તો કે સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગ તરીકે કોને ઓળખવામાં આવે છે તો સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ગુપ્ત યુગને ઓળખવામાં આવે છે અને ભારતના સુવર્ણયુગ તરીકે કોને ઓળખવામાં આવે છે તે તમારે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે બરોબર અને ન આન્સર ખબર હોય તો તમે કાલનો વિડીયો જોઈ શકો છો જેની અંદર આન્સર આપેલો છે ત્યાર પછીનો વિડીયો જોયો ત્યાર પછી સોરી વિડીયો નહીં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે અજંતાનું બેનુન બેમુન અને ભવ્ય શિલ્પકામ કયા યુગની સિદ્ધિના દર્શન કરાવે છે એટલે કે અજંતાનું જે બેનમુન જે શિલ્પકામ કરેલું છે તે કયા યુગની સિદ્ધિ એટલે કે કયા યુગ દરમિયાન જે બનાવવામાં આવેલું હતું તે યુગની એક સિદ્ધિ સમાન આ બની ગયું છે તો દર્શાવે છે તો તેમાં જ આવશે ગુપ્ત યુગમાં તો મિત્રો અજંતાનું જે બેનમુન જે ભવ્ય શિલ્પકામ કરેલું છે તે ગુપ્ત યુગમાં કરવામાં આવેલું છે અને જે ગુપ્ત યુગની જે સિદ્ધિના દર્શન કરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ

એટલે કે ગુપ્ત કાળમાં જયારે એ સ્તંભનું નિર્માણ કરવામાં આવેલું કેટલા વર્ષ પહેલા તો કે સોળસો વર્ષ પહેલા છતાં પણ હજી સુધી કાટ લાગ્યો નથી બરોબર તો તે સ્તંભ ક્યાં આવેલો છે તો તેમાં જ આવશે મેહરોલી ખાતે આ લો સ્તંભ આવેલો છે અને મેહરોલી આવેલું છે દિલ્હી પાસે એટલે આ લોસ્તંભ ક્યાં આવેલો છે જનરલી ક્વેશ્ચન પૂછાય છે તો તેમાં દિલ્હી આવે છે પણ એક્ઝેક્ટ દિલ્હીમાં નહીં મેહરોલી ખાતે આવેલો છે આ લોસ્તંભ અને મેહરોલી આવેલું છે દિલ્હી પાસે સૌથી નાનામાં નાનો વહીવટી એકમ કયો હતો તો તે એકમનું નામ છે ગ્રામ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ગુપ્ત યુગમાં ગ્રામના વડાને ક્યાં નામે ઓળખવામાં આવતા હતા તો જો મિત્રો આ ગુપ્ત યુગમાં સૌથી નાનો વહીવટી એકમ ગ્રામ તો ગ્રામનો જે વહીવટ વહીવટ કરતો હોય તે વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવતા હતા તો તેમનું નામ છે ગ્રામાધ્યક્ષ તો તેને ગ્રામ અધ્યક્ષ તરીકે ગુપ્તયુગમાં ઓળખવામાં આવતા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ગુપ્ત યુગની મહત્વની સિદ્ધિ કઈ ગણાવી શકાય તો ગુપ્ત યુગની જે ખાસ મહત્વની સિદ્ધિ હોય તો નીચેના સિદ્ધિ ગણાવી શકાય તો તેમાં આવશે એક લોકતાંત્રિક અને કલ્યાણકારી તંત્ર તો ગુપ્ત યુગમાં એક લોકતાંત્રિક તંત્ર હતું અને કલ્યાણકારી પ્રજાના હિતમાં પ્રજાના કલ્યાણ માટે તંત્ર હતું જે ગુપ્ત યુગની મહત્વની એક સિદ્ધિ ગણાવી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન કે સમ્રાટ પિતાનું પિતાનું નામ નામ શું શું હતું હતું તો સમ્રાટ તો તેમનું નામ હતું પ્રભાકર વર્ધન ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રભાકર વર્ધનના અવસાન બાદ થાણેશ્વરની રાજગાદી કોને સંભાળી તો પ્રભાકર વર્ધનના અવસાન બાદ થાણેશ્વરની રાજધાની રાજગાદી કોને સંભાળી હતી તો મિત્રો આ રાજગાદી સંભળી હતી રાજ્યવર્ધન તો રાજ્યવર્ધન કોણ હતા તો કે પ્રભાકર વર્ધન ના પુત્ર અને હર્ષવર્ધનના મોટા ભાઈ એટલે કે પ્રભાકર વર્ધનના બે પુત્ર એક રાજ્યવર્ધન અને એક હર્ષવર્ધન જેમાં હર્ષવર્ધન જે છે નાના કે રાજ્યવર્ધન અને રાજ્યવર્ધને થાણેશ્વર ની ગાદી સંભાળી હતી ક્યારે તો કે પ્રભાકર વર્ધનના અવસાન બાદ હવે મિત્રો એક ક્વેશ્ચન હું તમને અહીંયા પૂછું છું જેનો જવાબ તમારા નીચે કમેન્ટમાં આપવાનો છે કે થાણેશ્વર એટલે હાલનું કયું રાજ્ય એટલે કે હાલનો કયો પ્રદેશ થાણેશ્વર એટલે હાલમાં તે કયા નામે ઓળખ ઓળખાય કયો પ્રદેશ જે આ ક્વેશ્ચનનો આન્સર તમારે આજ આજ વિડીયોમાં આગળ આવવાનો છે પણ છતાં જો તમને આવડતો હોય તો તમારું નોલેજ આપણે ટેસ્ટ થઈ ગયા અહીંયા તમને આવડે છે કે નથી આવડતો તમને યાદ આવે છે કે નથી આવતો તમે ક્યાંક ને ક્યાંક વાંચેલો જશે ક્વેશ્ચનનો આન્સર બરોબર આ વાંચેલો હશે તો તમને યાદ આવે છે કે નથી આવતો રિકોલ કરવા માટે મિત્રો જો તમને આવડતો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો અને જો આ ક્વેશ્ચનનો આન્સર ન આવડતો હોય તો કોઈ વાંધો નહીં આ વિડીયો અંત સુધી જોઈ રાખજો આ વિડીયોમાં જ આનો જવાબ મળી જશે તમને બરોબર આ વિડીયોમાં આપેલો જ છે ત્યાર પ્રશ્ન પ્રભાકર વર્ધન ને મારવામાં આવ્યા હતા તો ક્યા રાજા એ તેને દગાથી મારવામાં આવ્યા હતા તો કે ગોડ રાજવી જે શશાંક જે છે તે ગોડ ગોડ શશાંક દ્વારા આ પ્રભાકર વર્ધનને દગાથી મારવામાં આવ્યા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે હર્ષવર્ધનના બહેન રાજ્યશ્રીને કોણે કેદ કરી હતી તો કે હર્ષવર્ધનના જે બહેન છે જેમનું નામ છે રાજ્યશ્રી તો આ રાજ્યશ્રીને કેદ કરવામાં આવી હતી તો તો કે દ્વારા તેને કેદ કરવામાં આવી હતી દેવગુપ્તે જે દેવગુપ્તે આ રાજ્યશ્રીને કેદ કરવામાં આવી હતી હર્ષવર્ધનના બહેનને અને જે દેવગુપ્ત હતા તે માળવાના રાજા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે થાણેશ્વર એટલે વર્તમાનનો કયો વિસ્તાર જો મિત્રો આ ક્વેશ્ચન આવ્યો તમને જે પૂછ્યો હતો બે ત્રણ પ્રશ્ન પહેલા આપણે ગયો તમે કમેન્ટ કરી દીધી હશે જો તમને આવડતો હશે તો ન આવડતો હોય તો કોઈ વાંધો નહીં આપણે આમાં એટલે વર્તમાનનો કયો વિસ્તાર તો થાણેશ્વર એટલે વર્તમાનનો પંજાબ અને હરિયાણા વિસ્તાર જે છે તેને હર્ષવર્ધનના સમયે એટલે કે એ સમયે થાણેશ્વર તરીકે ઓળખવામાં આવતો હતો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રાજ્યશ્રીને સતી થતી અટકાવવામાં હર્ષવર્ધનની મદદ કોણે કરી હતી અટકાવવા માટે કરી હતી બૌદ્ધ સાધુએ મદદ કરી હતી જેમનું નામ હતું દિવાકર ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સમ્રાટ હર્ષવર્ધનના સમય વખત રૂપ કનોજ એટલે વર્તમાનનું કયું રાજ્ય તો આવડતું હોય તો તમે કમેન્ટ ફટાફટ કમેન્ટ કરજો મિત્રો પછી આપણે પ્રશ્ન જવાબ જોઈએ તો સમ્રાટ હર્ષવર્ધનના સમયનું કનોજ રાજ્ય એટલે વર્તમાનનું કયું રાજ્ય કનોજ એટલે કયું રાજ્ય તો મિત્રો તમે કમેન્ટ આવડતો છે તો તમે કમેન્ટ કરી દીધી છે જોઈએ હવે આપણે તેનો જવાબ તો તે વર્તમાનનું કનોજ એટલે વર્તમાનનું ઉત્તર પ્રદેશ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સમ્રાટ હર્ષવર્ધને પોતાની દિનચર્યા કેટલા ભાગમાં વહેંચી હતી તો સમ્રાટ હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી હતી અને કયા કયા ભાગમાં વહેંચવામાં આવી હતી તો ટોટલ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી પ્રથમ ભાગમાં પ્રથમ ભાગમાં તે વહીવટી કામ કરતા હતા અને બાકીના જે બે ભાગ છે તેમાં એક પ્રજા કલ્યાણનું કામ કરે અને એક ભાગમાં ધાર્મિક કાર્યો કરતા હતા એટલે આમ હર્ષવર્ધને પોતાની જે દિનચર્યા જે છે તે રાજ્ય વહીવટ સંભાળતા હતા તે પોતાની દિનચર્યાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી પહેલા ભાગમાં તે વહીવટી કાર્ય કરતા હતા બીજા ભાગમાં તે પ્રજા પ્રજા કલ્યાણના કામો કરતા હતા અને ત્રીજા ભાગમાં તે ધાર્મિક કાર્યો કરતા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સમ્રાટ કેટલા વર્ષે એક બૌદ્ધ ધર્મ સભા બોલાવતો હતો તો તેમાં જવાબ આવશે દર વર્ષે તો સમ્રાટ હર્ષવર્ધન જે છે તે દર વર્ષે એક બૌદ્ધ સભા બોલાવતો હતો બૌદ્ધ ધર્મ સભા બોલાવતો હતો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સમ્રાટ હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયા સ્થળે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો હતો તો કે હર્ષવર્ધન આપણે આગળ જોઈ તેની પોતાની દિનચર્યા ત્રણ ભાગમાં તેમણે વહેંચી લીધી પહેલા ભાગમાં શું કરતા હતા વહીવટી તંત્ર સંભાળતા હતા બીજા ભાગમાં પ્રજાના પ્રજા કલ્યાણના કામો કરતા હતા અને ત્રીજા ભાગમાં તે ધાર્મિક કામો કરતા હતા તો ધાર્મિક કામોમાં મિત્રો જ્યારે હર્ષવર્ધન જે છે તે દર પાંચ વર્ષે એક બહુ મોટી ધર્મસભા ધર્મ પરિષદ તે બોલાવતા હતા અને તે ધર્મ પરિષદ દરમિયાન પછી દાન મહોત્સવનું પણ આયોજન કરતા હતા તો દર પાંચ વર્ષે કયા સ્થળે આ આયોજન કરતા હતા તો જ આવશે પ્રયાગ ખાતે આ સમ્રાટ હર્ષવર્ધન દર પાંચ વર્ષે આનું આયોજન કરતા હતા ત્યાર પછીનો પ્રશ્ન જે કે પ્રખ્યાત કૃતિઓ હર્ષચરિત અને કાદંબરીના સર્જક કોણ છે તો આ પ્રખ્યાત જે કૃતિઓ જે છે જે પૂછાઈ અને ઘણી વાર પૂછાય ને હજી પણ પૂછાઈ શકે છે જેનું પહેલું છે હર્ષચરિત અને કાદંબરી આ બે કૃતિઓ જે છે બહુ જ પ્રખ્યાત છે અને ઘણી વાર પૂછાઈ ગયેલી છે આઈ છે આપણા માટે તો તેના સર્જક એટલે કે તેના રચયિતા કોણ હતા તો તેમાં જ આવે છે કવિ બાણ ભટ્ટ તો કવિ બાણ મહાકવિ બાણભ્ટે આ બંને જે હર્ષચરિત અને કાદંબરી જે કૃતિઓ જે છે તેની રચના કરેલી છે ત્યાર પછીનો પ્રશ્ન કે સમ્રાટ હર્ષવર્ધને કયા કયા નાટકો રચ્યા હતા તો સમ્રાટ હર્ષવર્ધન નાટકો રચ્યા હતા કયા કયા નાટકો હતા તો તેમાં નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા આ ત્રણ નાટકો સમ્રાટ હર્ષવર્ધને રચેલા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા તો નાલંદા વિદ્યાપીઠના આચાર્યનું નામ શું હતું તો તે આચાર્યનું નામ હતું આચાર્ય સીલભદ્ર ત્યાર પછીનો પ્રશ્ન એ કે લોહ સોમલ અને પારાની પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી જેમનું નામ છે નાગાર્જુન આ નાગાર્જુન કઈ વિદ્યાપીઠમાં હતા તો તે વિદ્યાપીઠ આવશે આપણી નાલંદા વિદ્યાપીઠ હવે મિત્રો આમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નાગાર્જુન જે છે તે કઈ વિદ્યાપીઠમાં હતા એક રસાયણશાસ્ત્રી હતા તો નાલંદા વિદ્યાપીઠ અને આ નાગાર્જુન જે છે તે કઈ કોની સાથે સંકળાયેલા હતા તો ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર એવા ઓપ્શન આપેલા હોય તો તેમાં રસાયણ શાસ્ત્રી તરીકે ઓળખવામાં એટલે કે રસાયણ શાસ્ત્રી હતા નાગાર્જુન ત્યાર પછી તેમને શું આપેલું ઉપયોગ તેમને શેનો ઉપયોગ સૂચવ્યો હતો તો કે લોહ એટલે કે લોખંડ અને સોમલ અને પારાની ભસ્મને ને ઔષધિ તરીકે તેમનો ઉપયોગ સૂચવ્યો હતો જે રસાયણ શાસ્ત્રી હતા તે નાગાર્જુન હતા બરોબર તો આ પ્રશ્ન પણ તમારે યાદ રાખવો પડશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું તો નાલંદા વિદ્યાપીઠમાં એક મોટું બહુ મોટું ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી હતી અને જે બહુ મોટી ભવ્ય લાઇબ્રેરી હતી અને તેનું એક નામ આપવામાં આવ્યું હતું પર્ટિક્યુલર નામ તો તે નામ શું હતું જો તમને આવડતું હોય તો કમેન્ટ સેક્શનમાં તેનો આન્સર જણાવો જો હોય તો ક્વેશ્ચન આન્સર તમને તેનો કમેન્ટ કરજો વિડીયોને પોઝ કરીને આન્સર જરૂરથી તમે આપજો જેથી તમારી મેમરી જે છે યાદ કરેલું જે વાંચેલું જે છે તેને રીકોલ થઈ જાય તો તમને આવડતું હોય તો વિડીયોને પોઝ કરીને તમે કમેન્ટ સેક્શનમાં જરૂર લખો કે નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું બરોબર તો ચલો મિત્રો આનો પ્રશ્નનો જવાબ જોઈએ તો તે પુસ્તકાલય એટલે કે તે નું નામ હતું ધર્મગંજ બરાબર તો ધર્મગંજ હતું જે નાલંદા વિદ્યાપીઠ જે છે તેનું એક બહુ મોટું ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલય હતું તો મિત્રો આ આપણે જે ચોથો ભાગ જોયો આપણે ઇતિહાસનો જેની અંદર આપણે મિત્રો ધોરણ છ થી દસ સુધીના એટલે અત્યારે ધોરણ છ ધોરણ છ ના અને ધોરણ સાત ના આપણે જે અત્યાર સુધી આપણે ધોરણ છ ના પ્રશ્નો જોયા હવે સાત ના પ્રશ્નો ચાલુ ધોરણ સાત ના પ્રશ્નો ચાલુ થાય છે એટલે આપણે કહેવાય ધોરણ વાઇઝ આપણે જે આપણા પ્રશ્નો આપણે કાઢીએ છીએ તો અત્યાર સુધી ધોરણ છ ના જેટલા ઇતિહાસના ના હતા તેટલા આપણે આવી ગયા છે હવે ધોરણ સાત ના હવે આપણે ચાલુ કરવાના છે બરોબર તો મિત્રો જો તમને આ સિરીઝ જો પસંદ આવતી હોય તો અમને અમારી આ વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને મોટિવેટ કરજો તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકનને ઓન કરી દઈશું એટલે જ્યારે પણ આ સિરીજનો અને ત્યારબાદ આવનારી જે બીજા સબ્જેક્ટની સિરીજો જે છે તેનું વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો ચાલો મિત્રો વધારે સમય નથી લેતા તમારે લાઈક સબસ્ક્રાઈબ ને આથી જે બધું મેં કંઈ કહેલું છે તે તમે જરૂરથી કરી દેજો અને આપણે વધારે સમય ન લેતી આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ